આજે સમાચાર મળ્યા છે કે મનીષજી સિસોદિયાના ઘરે સીબીઆઈએ સર્ચ કર્યું છે. આ પહેલાં પણ મનીષજીના ઘરે સીબીઆઈએ સર્ચ કર્યું છે, આ પહેલાં અરવિંદજીના ઘરે પણ સીબીઆઈએ સર્ચ કર્યું છે, કશું મળ્યું નથી. સીબીઆઈનો ખૂબ સ્વાગત છે, પણ સવાલ એ છે કે ભ્રષ્ટ ભાજપ પોતાના ભ્રષ્ટ નેતાઓ અને બળાત્કારી નેતાઓને બચાવે છે, જ્યારે વિપક્ષનું કામ વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે મનીષ સિસોદિયા જે દિલ્હી મોડલમાં શિક્ષણ મોડલ જે સ્થાપ્યું છે એનું આજે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એની ખબર છે, આ દિલ્હી મોડલની, એની તારીફ કરવાની જગ્યાએ ભ્રષ્ટ ભાજપે સીબીઆઈનો દુરુપયોગ કરીને ડરાવવાની કોશિશ કરે છે. આજે લાખો દિલ્હીના બાળકોનો શિક્ષણ સુધાર્યું છે મનીષજીએ, એ ન સુધરે અને એ બાળકો અશિક્ષિત રહે એટલા માટેનું ભાજપે ષડયંત્ર કર્યું, દુઃખ સાથે કહેવું પડે છે. પ્રધાનમંત્રી ભાજપનાઓ ન હોઈ શકે. આજે સીબીઆઈનો જો આ પ્રધાનમંત્રી એમ કહેતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોહિમ છેડવી જોઈએ તો અહીંયા 10,000 કરોડનો ડ્રગ્સ પકડાયો છે ગુજરાતમાં, પ્રધાનમંત્રી સીબીઆઈને ઈડી મોકલે. પ્રધાનમંત્રીને કહું છું કે 75 લોકોથી વધુના મૃત્યુ થાય છે લઠ્ઠાકાંડમાં, સીબીઆઈની ઈડી આવી નથી. આજે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે, બ્રિજ છે તૂટી જાય છે 15 દિવસમાં, પ્રધાનમંત્રીની સીબીઆઈની ઈડી આવી નથી. એનો મતલબ એ થયો કે પ્રધાનમંત્રી ભાજપના નેતાઓને બચાવે છે, છાવરે છે. ભ્રષ્ટાચાર વિહીનની જે વાત છે એ માત્ર પાયા વિહોની છે, જ્યારે વિપક્ષ સારું કામ કરે છે. સત્યેન્દ્ર જૈનને પકડ્યું, શું કામ કે મોહલા ક્લિનિક બનાવ્યું હતું, અને એ શિક્ષણ અને એજ્યુકેશન મોડલ પૂરે દુનિયામાં વખાણાય છે, બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ જોવા આવે છે, એટલા માટે આને ભાજપને કષ્ટ થયું છે. અને ભાજપનો જે પ્રભાવ ગુજરાતમાં વધ્યું છે, ગુજરાતમાં જે રીતે અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને સહયોગ મળી રહ્યો છે, એનાથી ભાજપ એટલી ડરી ગઈ છે કે શિક્ષણ અને આરોગ્ય મંત્રીઓ ઉપર રેડો કરી, એની ખોટી ધરપકડો કરી અને એવો કોશિશ કરે છે કે આ બધું ખોટું છે, અને એમ સોશિયલ મીડિયાથી પોતાના જેટલા પણ કેટલાક જે ગણ હોય એને એ મેસેજ પહોંચાડવા માટે કે આ જો ખોટું છે. પણ આ પહેલાં પણ મનીષજી ઉપર સીબીઆઈની રેડ થઈ હતી, કશું નથી મળ્યું. અરવિંદજી ઉપર સીબીઆઈની રેડ નથી, કશું નથી મળ્યું. ઇવન સત્યેન્દ્ર જૈનને અત્યારે તમે જેલમાં મૂક્યા, તમે વિચાર કરો, એ પહેલાં પણ એ જ કેસમાં ક્લીન ચીટ મળેલી છે. તમે જ કોર્ટને ફટકાર મળી છે આને, ઈડીને સીબીઆઈને. પણ સવાલ એ છે કે વિપક્ષને તંગ કરવું અને સીબીઆઈને પોપટ તરીકે ઉપયોગ કરી અને વિપક્ષની સારી કામગીરીને બિરદાવવાની જગ્યાએ એને દબાવવું, આ ભ્રષ્ટ ભાજપની નીતિ એ સારી નથી.